ગુલાબી ઈયરનો ઉપદ્રવ સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા સમયથી જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લામાં આ મામલે ખેતીવાડી ખાતું સક્રિય બન્યું છે અને આ પ્રકારની ઈયળો જોવા મળે તો કઈ દવાનો છંટકાવ કરવો તે અંગે માહિતી પૂરી પાડી હતી ખાસ કરીને કપાસના પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોએ સાવધાની રાખવા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું અને ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગુલાબી ઇયળનો ખૂબ જ ઉપદ્રવ છે અને કપાસના પાકમાં તે પડે છે ત્યારે કચ્છ જિલ્લામાં તેનો ઉપદ્રવ અન્ય જિલ્લા કરતાં ઓછો છે છતાં પણ સાવધાની રાખવા માટે જણાવવામાં આવ્યું છે કપાસ પાકમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુલાબી યળનો એક ઉપદ્રવ સમગ્ર રાજ્યમાં જોવા મળે છે સમગ્ર રાજ્યની સાપેક્ષમાં કચ્છ જિલ્લામાં ગુલાબી યળનો ઉપદ્રવ થોડોક ઓછો જોવા મળેલો છે ખેડૂત મિત્રોએ એમના ખેતરની અંદર જે ઝીંડવા અથવા ફૂલ હોય એવા સો ફૂલ તપાસે અને સો ફૂલ પૈકી પાંચ ફૂલ અથવા પાંચ ઝીંડવામાં જો આ પ્રકારની યળ જોવા મળે તો જુદા જુદા પ્રકારની રાસાયણિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવેલી છે એની અંદર છે ક્વિનાલ ફોસ પચીસ ઈસી વીસ મિલીલીટર ક્લોરોપાયરી ફોસ વીસ ઈસી વીસ મિલીલીટર પ્રોફેનો ફોસ પચાસ ઇસી દસ મિલીલીટર ઇમામેક્ટિન બેન્જોઈડ પાંચ એસજી ત્રણ ગ્રામ સ્પીનો પિસ્તાલીસ એસી ત્રણ મિલી આવા પ્રકારની દવાનો છંટકાવ કરવાથી આ ઈયળનો નાશ થાય છે અને એનું નિયંત્રણ સંપૂર્ણપણે થાય છે જ્યારે કપાસનો પાક પૂરો થવામાં હોય ત્યારે એની જે સાંઠી છે એની જે કડી છે એના જે ઝીંડવા નીચે પડેલા હોય એને શ્રેડર અથવા રોટાવેટરથી સમગ્ર ખેતરમાં ખીડ કરી અને ઊંડા જો દાટી દેવામાં આવે તો આગામી વર્ષે પણ આ પ્રકારની ઈયળનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે કપાસની જે કરાંઠી છે એનો પણ જો ખેતરની અંદર કોઈ જગ્યાએ ઢગલો કરવો હોય અથવા તો એનો બળતણ તરીકે ઉપયોગ કરવો હોય તો પણ એની નીચે આ પ્રકારની દવાનો છંટકાવ કરવાથી એના જે ઈયળના અવશેષો હોય છે એનો નાશ થાય છે આ સિવાય વધુ જાણકારી જો મેળવવાની થતી હોય તો ખેડૂતો એ ગ્રામસેવક છે વિસ્તરણ અધિકારી છે અમારા તાલુકા કક્ષાના અમલીકરણ અધિકારી છે અથવા તો સરકારશ્રીનો જે ટોલ ફ્રી નંબર છે અઢારસો એકસો એંશી પંદર એકાવન એ નંબર પર પણ ખેડૂતો સંપર્ક કરી શકે છે અત્રેની કચેરીનો જે નંબર છે બાવી અગિયાર પંચાવન એના પર પણ ખેડૂતો પોતાનો સંપર્ક કરી અને આઈઅળ વિશે અથવા એના નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરવાના થતાં હોય તો જાણકારી મેળવી શકે છે